નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર ધોરણ દસ વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર ચેપ્ટર નંબર તેર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એ ચેપ્ટરના મોસ્ટ આઈએમ પે પ્રશ્નો અને એ પણ બોર્ડ એક્ઝામ બે હજાર એકવીસ માટેના મોસ્ટ આઈએમ પ્રશ્નો તમને આ વિડીયોની અંદર મળવાના છે સાથે સાથે આ આઈએમપી પ્રશ્નોની પીડીએફ ફાઇલ પણ તમને મળવાની છે અને એ પીડીએફની અંદર તમને આ પ્રશ્નોના જવાબો સાથેની પીડીએફ ફાઇલ તમને આ વિડીયોની અંદર મળવાની છે તો તમામે તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે એક એક ઉપર ચર્ચા કરીશું અને તમારે આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે જવાબ સાથેની પીડીએફ ફાઇલ તમને આપવાની છે એટલે તમને આ પૂરેપૂરો ખ્યાલ આવી જાય અને અમુક પ્રશ્નો જે ખાસ અગત્યના છે તો કે એ પણ પ્રશ્નો કયા કયા છે એનો પણ તમને ખ્યાલ આવી જશે તો વિડીયોને પૂરેપૂરો જોજો કંઈ પણ સ્કીપ ન કરતા ઘણા વિદ્યાર્થીઓ વિડીયોને ફટાફટ આગળ પાછળ કરી દે છે અને એમને પૂરતો ખ્યાલ આવતો નથી અમે જે વસ્તુ કહેવા માગતા હોઈએ છીએ એ તમે સમજતા નથી તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે ચેપ્ટર તેર જે છે એનો ગુણભાર આમ તો છ ગુણ રહેલો છે એટલે કે એક ચાર ગુણનો પ્રશ્ન એક બે ગુણનો પ્રશ્ન આમ કુલ છ ગુણ છે પણ જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર ગણીએ એટલે કે એક પ્રશ્ન બે ગુણનો એટલે કે બે ગુણ એના થાય છે વિભાગ ની અંદર કેટલા ગુણનું પૂછાય છે બે ગુણનો અને વિભાગ ડીની અંદર આ બે પ્રશ્નો એટલે કે ચાર માર્ક્સના કેટલા પ્રશ્નો આવવાના છે બે પ્રશ્નો આવવાના છે આમ એનો કુલ ગુણભાર વિભાગ ની અંદર આઠ ગુણ છે અને વિભાગ બેની અંદર બે ગુણ એટલે કે કુલ જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર થાય છે દસ ગુણ એટલે કે આ પાર્ટમાંથી તમારે દસ ગુણનું બોર્ડના પેપરની અંદર પૂછાવાનું છે તો આપણે સૌપ્રથમ પ્રથમ વિભાગ બેની અંદર જોઈએ તો એની અંદર માગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર આપો એટલે કે ઘણી વખત શું કરતા હોય છે તો કે એક એક ગુણના બે પ્રશ્નો ભેગા પહોંચી નાખતા હોય છે અને આવી રીતે પણ બે ગુણનો પ્રશ્ન બનાવતા હોય છે તો એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એ ખાસ તમે ધ્યાનમાં રાખજો હું જે કહું કે આ પ્રશ્ન આ વખતે મોસ્ટ આઈએમપી છે એ પ્રશ્ન ખાસ તૈયાર કરી દેવાનો છે અને બાકીના જે પ્રશ્નો તમને અહીંયા આપ્યા છે એ પણ આઈએમપી પ્રશ્નો જ આપેલા છે એ પણ છેલ્લા બોર્ડના ચાર વર્ષના પ્રશ્નપત્રોના નિરીક્ષણ પછી જ તમને તૈયાર કરેલા છે અને ખાસ જે નવો સુધારેલો અભ્યાસક્રમ છે અને એની અંદરથી જે ટોપિકો રદ થયેલા છે એ ટોપિકોને રદ કરી અને પછી આ પ્રશ્નો આપણે કાઢેલા છે તો આપણે બે ગુણના પ્રશ્નોની વાત કરીએ તો એની અંદર પહેલો જ પ્રશ્ન છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો બીજો છે જમણા હાથના અંગૂઠાનો નિયમ લખો પછી ફ્લેમિંગોના ડાવા હાથનો જે નિયમ છે એ પણ જણાવો બેમાંથી કોઈ પણ એક આવી શકે છે બે ગુણની અંદર પછી ત્રીજો છે તો આ પ્રશ્ન આ વખતે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરી નાખજો કે ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ કઈ સાવધાની રાખવી પડે છે તો આ પ્રશ્ન તમારે આ વખતે ખાસ તૈયાર કરી દેવાનો છે એના પછી પાંચમો પ્રશ્ન છે તફાવત આપો એસી અને ડીસી પરવાનો એટલે કે એસી પરવાનો અને ડીસી પરવાનો તફાવત આપો અથવા તો બીજો એક તફાવત પૂછી શકે છે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ આ બંને વચ્ચેનો તફાવત પણ પૂછી શકે છે એટલે કે બે મોથી કોઈ એક તફાવત સો ટકા પાટમાંથી આવવાનો છે એના પછી ઘણી વખત શું કરે છે તો કે ટૂંકા જે પ્રશ્નો છે એના પણ મોટા પ્રશ્નો બનાવતા હોય છે એટલે કે ડીસી પરવાના ગેરફાયદા લખો આ પણ પૂછી શકે છે પછી એસી પરવાના ગેરફાયદા લખો એ પણ પૂછી શકે છે અથવા તો ડીસી અને એસી પરવાના ફાયદા અને ગેરફાયદા જણાવો એવો ભેગો પણ પ્રશ્ન એક તમારે આવી શકે છે એના પછી છે કે ઘરેલું વિદ્યુત પરિપથના ચાર લક્ષણો જણાવો આ પણ પૂછી શકે છે પછી ગજીયો ચુંબક દ્વારા ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખાઓ મેળવવાની પ્રવૃત્તિ સમજાવો એના પછી છે ગજીયો ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોર એટલે કે ગજીયો જે ચુંબક હોય છે એની આજુબાજુ જે ચુંબકીય રે રેખાઓ તૈયાર થાય છે એ તમારે આકૃતિ સાથે દોરવાની છે જે આપણે પીડીએફ ફાઇલમાં તમને આપી દઈશું હવે વિભાગ ડીની અંદર આપીએ તો વિભાગ ડીની અંદર મોસ્ટ હાઈમી પ્રશ્ન આ વખતેનો છે કે સોલેનોઇડ એટલે શું અને સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની સમજૂતી આપો તો આ પ્રશ્ન ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેજો ચાર ગુણનો પ્રશ્ન છે ચાર ગુણના આ પાઠમાંથી બે પ્રશ્નો આવવાના છે જેની અંદર પહેલો જ પ્રશ્ન હું તમને આઈએમપી આપું છું કે સોલેનોઇડ એટલે શું સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની સમજૂતી આપો એના પછી બીજો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું અને તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તેનો ઉપયોગ જણાવો તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એના પછી જે ઘરેલું વિદ્યુત પરિપથમાં જે ઘરેલું વિદ્યુત પરિપથ છે એની અંદર ફ્યુઝની ઉપયોગિતા સમજાવો અથવા તો ફ્યુજ વિશે ટૂંકનો જ લખો બેમાંથી કોઈપણ એક પૂછી શકે છે કો તો ફ્યુઝ વિશે ટૂંક લખો એ પણ પૂછી શકે છે અથવા તો ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝની ઉપયોગિતા સમજાવો અને ચોથો પ્રશ્ન છે કે ઘરેલું વિદ્યુત પરિપથ માટેનો ડાયોગ્રામ દોરી જે ડાયાગ્રામ આવે છે એટલે કે આકૃતિ દોરી અને તેની લાક્ષણિકતાઓ જણાવો તો આ પણ પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરી દેવાનો છે એના પછી પાંચમો છે કે અર્થિંગ વાયરનું કાર્ય શું છે ધાતુના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી બને છે એટલે કે ધાતુના સાધનને હોય તો એને અર્થિંગ કરવું કેમ જરૂરી બને છે અને અર્થિંગ વાયરનું કાર્ય શું છે આ પ્રશ્ન તૈયાર કરી દેજો આના સિવાય પણ એસી અને ડીસી પ્રવાહ વિશે ટૂંકનો લખો એ પણ પ્રશ્નો તમે તૈયાર કરી દેજો તો આટલા જ આ પાઠના પ્રશ્નો હતા અને તમારે જો આ પ્રશ્નોના જવાબો સાથેની પીડીએફ ફાઇલ જોઈતી હોય તો આપણો જે આ વિડીયો છે એ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એના અંદર તમને લિંક મળી જશે એ લિંક ઉપર જઈ અને તમે આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો સરસ મજાની પીડીએફ ફાઇલ છે આકૃતિ સાથેની પીડીએફ છે સંપૂર્ણ જવાબોને તીર કરીને તમે બોર્ડની પરીક્ષાની અંદર જે રીતે લખી શકો એ પ્રકારની માહિતી આપતી આ પીડીએફ છે તો આ પીડીએફ ફાઇલ દ્વારા પણ તમે તૈયારી કરી શકો છો અને જો પીડીએફ ફાઇલ તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરવા માગતા હો તો આપણી ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ વન ટચ એજ્યુકેશન ડોટ ઇન પાછળ લખી અને ગૂગલની અંદર સર્ચ કરશો એટલે પણ આપણી વેબસાઇટ આવી જશે તો જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો આપણે વિજ્ઞાનના ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો આપીએ છીએ અને સાથે સાથે તમારો સમય ન બગડે એટલે કે તમે આઈએમપી પ્રશ્નોના જવાબ ગોતવામાં સમય ન બગાડો એ માટે તમને પીડીએફ ફાઈલ પણ આપતા હોઈએ છીએ તો વન ટચ એજ્યુકેશન ચેનલને સપોર્ટ કરો વધુમાં વધુ શેર કરો દરેક વિદ્યાર્થી સુધી ચેનલને પહોંચાડો જય હિન્દ જય ભારત